કોન્સ્ટેબલની પરીક્ષાના પેપર લીક મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેપર શરૂ થાય એના પહેલા સરકારે જાહેરાત કરવી પડે કે પેપર ફૂટી ગયા છે, માટે પરીક્ષા રદ કરવામાં આવે. ગઈકાલથી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં પેપરો બજારમાં વેચાતા હતા ત્યારે ભાજપની ગુજરાતમાં ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે. યુવાનોને થયેલા નુકસાનની પૂરેપૂરી ભરપાઈ કરવાની જવાબદારી સરકારની છે. ચોર ચોરને પકડવા નીકળે એ નહીં ચાલે. ગુજરાત સરકારના પાપની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજના દ્વારા બનેલી એક એસઆઈટી દ્વારા કરવામાં આવે જેથી ગુનેગારોને પૂરી સજા થઈ શકે. ગુજરાતના 9 લાખ યુવાનોએ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલાય દિવસોથી તૈયારી કરી હતી અને આજે બનાસકાંઠાના વિદ્યાર્થીને સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પરીક્ષા દેવા મોકલ્યા પછી પરીક્ષાનું પેપર શરૂ થાય એ પહેલાં સરકારે જાહેરાત કરવી પડી કે પેપર ફૂટી ગયા છે, માટે પરીક્ષા રદ કરવામાં આવે છે. ગઈકાલથી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં આ લોકરક્ષકના પરીક્ષાના પેપરો બજારમાં વેચાતા હતા ત્યારે ભાજપની ગુજરાતની ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે. જે યુવાનોએ કેટલાય દિવસોથી માનસિક મુશ્કેલીઓ ભોગવીને ખૂબ મહેનત કરી હોય, સાવ સામાન્ય પરિવારના આ યુવાનો 300-300 કિલોમીટર દૂર પરીક્ષા દેવા જાય, એમનો જમવાનો રહેવાનો બીજો ખર્ચો ગણો તો કમસે કમ એક વિદ્યાર્થી પાછળ 2000 રૂપિયા થાય. 9 લાખ વિદ્યાર્થીઓ, કરોડો રૂપિયાનો ધુમાડો થયો. અને હવે ગુજરાતના મુખ્યમંત્રી સામાન્ય વાત કરે કે એસટી બસનું ભાડું આપી દઈએ, કે તપાસના આદેશ આપ્યા છે, આટલાથી આ સરકાર છૂટી ન શકે. યુવાનોને થયેલા નુકસાનનું પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. ચોર જ ચોરને પકડવા નીકળે એવું નહીં ચાલે. ગુજરાત સરકારના પાપની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજના દ્વારા બનેલી એક એસઆઈટી પૂરી તપાસ કરે જેથી ગુનેગારોને પૂરી સજા થઈ શકે અને ભવિષ્યમાં આવું ન જ બનવું જોઈએ. અને જે યુવાનોએ યાતના ભોગવી છે એને વળતર પણ સરકાર જ આપે. ફિક્સ પગારથી તો યુવાનોનું શોષણ ભાજપની સરકાર કરે છે, પરંતુ પરીક્ષામાં પણ આવા ગોટાળા એ ગુજરાતમાં ક્યારેય ન ચાલી શકે.